હેલો ફ્રેન્ડ્સ, હું છું સુરેશ કોટડિયા લંડન થી અને મારી યુટ્યુબ ચેનલ છે કાઠિયાવાડી લાઇફસ્ટાઇલ એન્ડ યુકે। તો મિત્રો, આજે આપણે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કચોરી। તો આપણે બનાવતા જોઈએ છીએ, પણ જનરલી શું કે કચોરી ગોળ શેપમાં હોય છે। તો આજે મને એક નવો આઈડિયા આવ્યો અને મને નવા અંદાજમાં કંઈક કચોરી બનાવવાની ઈચ્છા થઈ। તો ચાલો મિત્રો, આજે હું તમને બતાવું કે હું જે કચોરી બનાવું છું, પાઇપ કચોરી અથવા તો કચોરી સ્ટીક પણ તમે એને કહી શકો, કે જે કચોરી સ્ટીક એ રીતે નવું નામ પણ આપી શકો। તો ચાલો તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં પહેલા। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં મિત્ર જુઓ તો એક કપ મોટો મેંદાનો લોટ લઈ લીધો છે, એક વાટકી ઓનિયન, કોરિયન્ડર, ચણાનો લોટ, મરચા, આ છે ઘી, અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં મસાલામાં જોઈએ તો આની અંદર મેં અજમા, વરિયાળી અને આખા ધાણા એ ત્રણ મિક્સ કર્યા છે। પછી છે આમચૂર પાવડર, લાલ કાશ્મીરી મરચું અને મરી, કાળા મરી, હળદર, જીરું, તલ, મીઠું અને ખાંડ, અને આ જે છે એ આદુની પેસ્ટ છે। તો ચાલો મિત્રો, પહેલાં આપણે જે બના, અને પ્લસ હા, બટેકા પણ છે, બાફેલા બટેકા પણ જે અત્યારે બફાઈ રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈશું, એની અંદર એક કપ મેંદાનો લોટ લઈ લઈશું। આપણે અત્યારે જે પહેલાં બનાવી રહ્યા છીએ ખસ્તા કચોરી માટેનું જે આપણે લેયર બનાવવાનું હોય તો એ બનાવી રહ્યા છીએ। હવે આની અંદર આપણે અડધી ચમચી અજમા લઈ લઈશું અને અજમાના બે હાથ વચ્ચે જરા છોડી લઈશું આવી રીતે। ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું, અને આ જે લોટ છે એ તમે જો ઘીથી બાંધશો તો ઘીથી શું છે કે જે કચોરી છે એકદમ ખસ્તા બનશે અને તમને ખાવાની પણ મજા આવશે। તો આપણે થોડું એ પ્રમાણે ઘી લઈ લઈશું અને આપણે એમાં મિક્સ કરી લઈશું બધું, અને પાણી એકદમ થોડું થોડું નાખતા જઈશું અને આપણે એને મિક્સ કરતા જઈશું। અને મિત્રો, એમાં ધીમે ધીમે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એને મિક્સ કરવાનો છે લોટને। તો જો મિત્રો, લોટ એકદમ આવી રીતનો સોફ્ટ રાખવાનો છે, બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। અને ચાલો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું કાચની વાટકો ઢાંકીને। તો મિત્રો, હવે આપણે કચોરી માટેનું જે સ્ટફિંગ છે, સ્ટફિંગ આપણે તૈયાર કરી લઈશું। તો સ્ટફિંગ તૈયાર કરવા માટે આ જે એક પેન ગરમ કરી લેવાનું છે, અને એની અંદર અમે જે મિક્સ કર્યું હતું બધું, આખા ધાણા, વરિયાળી, આખું જીરું, અજમા અને બ્લેક પેપર, તો એ બધાને થોડીવાર ગરમ કરી લેવાનું છે। તો જો મિત્રો, સારું એવું ગરમ થઈ ગયું છે, બહુ કરવાનું નથી। હવે આપણે એને ઠંડુ પડવા દઈશું, ગેસ બંધ કરી દઈએ, અને ત્યારબાદ આપણે એને મિક્સચર જારમાં લઈ અને થોડું એવું ગ્રાઇન્ડ કરી લઈશું। તો હવે મિત્રો, આપણે એને નાની મિક્સચર જાર છે એની અંદર આખું ભાંગું પીસી લેવાનું છે, એકદમ ક્રશ નથી કરી દેવાનું। ચાલો તો જોઈએ, જુઓ તો આવી રીતે મેં એને દળી લીધું છે, ગ્રાઇન્ડર કરી લીધું। તો મિત્રો, હવે આપણે કચોરી માટેનું જે સ્ટફિંગ છે એ તૈયાર કરી લઈશું। તો મેં એક પેન લઈ લીધું છે, પેનની અંદર આપણે 3 ચમચી જેવું ઓલિવ ઓઇલ લઈ લઈશું, તો સૌ પ્રથમ આપણે જે મસાલો ગ્રાઇન્ડ કર્યો હતો મિક્સચરમાં તો એને આપણે આમાં લઈ લઈશું, અને સાથે સાથે આપણે તલ એડ કરી દઈશું અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં એડ કરીશું તીખા લીલા મરચા,
સુગંધ આવે છે મિત્રો મસાલાની. તમે જ્યારે કોઈ મસાલાને આવી રીતે બનાવવો હોય તો તમે એને થોડો લોટીની અંદર કે તો રોસ્ટ કરો અને પછી એને તમે યુઝ કરશો તો બહુ અલગ જ ટેસ્ટ આવશે. તો સાથે સાથે મિત્રો હવે આપણે એમાં એડ કરી દઈશું ઓનિયન. ઓનિયનને આપણે થોડી સતળાવવા દઈશું અને એની અંદર થોડું સાથે સાથે આપણે મીઠું એડ કરી દઈશું કે જેથી ઓનિયન એકદમ પ્રોપર સારી એવી જલ્દી ચડી જાય. ત્યારબાદ આપણે એમાં જે આદુની પેસ્ટ છે એ એડ કરી દઈશું. સાથે સાથે જ આપણે બીજા મસાલામાં હળદર એડ કરી દઈશું, લાલ મરચું એડ કરી દઈશું, ધાણાજીરું અને આમચૂર પાવડર અને સાથે સાથે થોડી ખાંડ અને ફરીથી બધાને સારું એવું મિક્સ કરી લઈશું. આ બધી વસ્તુ થોડી ચડી જાય એટલે એમાં આપણે એડ કરવાનો છે ચણાનો લોટ. કે ચણાના લોટથી શું છે કે ડુંગળીનું જે મેસ્ચર ને એ બધું હોય તો એ બધું ડ્રાય થઈ જશે અને તમારો મસાલો એકદમ ડ્રાય રહેશે. જો મિત્રો મસાલો એકદમ ડ્રાય રહ્યો છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર જે બટેકા છે એ બટેકાને હાથથી જ આવી રીતે ચૂંદીને નાખવાના છે. મેં બે સાઈઝ, બે નાની સાઈઝના બટેકા લીધા હતા. અને મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બટેકા સાથે. મિત્રો આ મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે એને 5-1 મિનિટ માટે ઠંડો થવા માટે મૂકી દઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. સાથે સાથે મિત્રો એમાં આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરી લઈશું મસાલાને સારી રીતે. તો હવે મિત્રો આપણે પાઈપ બનાવવાનું, મીન્સ કે કચોરી સ્ટીક આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો બનાવવા માટે આ લોટ પણ સારો એવો કુણપ આવી ગઈ છે. પહેલાં તો આપણે એના સરખા ભાગ કરી લઈશું. બરોબર છે. તો એક પગ નાનો થશે થોડુંક. તો મિત્રો એક પટ્ટી આપણે લઈ લીધી છે અને એને બધી બાજુ આપણે પાણીથી જરા લગાવી દીધું છે. અને જે આપણો મસાલો હતો તો મસાલાને તમારે આવી રીતે લાંબો ગોળ મસાલો આવી રીતે કરવાનો છે, જો થઈ શકે તો બેલ કરવાનો અને જેટલો લાંબો થઈ શકે.
આવી રીતે રળાઈ અને એને તમારે પેક કરી દેવાનું છે. ટૂંકમાં મસાલાને અંદર કરી અને તમારે પાછું એનું રોલ બનાવી દેવાનો છે, ભૂંગળી ટાઈપ્સ, સમજ્યા. અહીંયાથી બે બાજુના જે છેડા છે એને તમારે દબાવી દેવાના જેથી મસાલો બહાર ના નીકળે, અને એને આવી રીતે ગોળ ફેરવી દેવાનો છે અને સાઈડમાં તમે મૂકી દો. તો એવી જ રીતે બધાને હું વાળી લઈશ અને પછી તમને આગળની પ્રોસેસ બતાવું છું. જો મિત્રો, મેં બધી સ્ટીકો એકદમ રેડી રાખી છે, મસાલા ભરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો તમે, મેં આવી રીતે મસાલો એકદમ ભરી અને લાંબી સ્ટીકો બનાવી છે, જોઈ આ રીતે તમે જોઈ શકો છો. અને એક બાજુ મેં પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ચાલો, તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં હવે તળીશું. તો મિત્રો, જો હવે તેલ આવી ગયું છે તો હવે આપણે ધીમે ધીમે એક એક સ્ટીકને આપણે એકદમ ધીમા તાપે આપણે એને તળવાની છે. જો મિત્રો, ફરીથી આપણે બીજો લોટ નાખી દીધો તળવા માટે, અને તમારે કદાચ જો આ રોલ જે છે કર્યા છે આપણે અને એ જો ફૂલી જતા હોય તો તમારે શું કરવાનું છે કે મેંદાના લોટની થોડી સ્લરી બનાવી લેવાની અને જ્યાં એનો સાંધો આવતો હોય એના ઉપર કમ્પ્લીટ લગાવી દેવાની, અથવા તો તમે બ્રશથી આખા રોલ ઉપર લગાવી દેશો તો પણ સારું રહેશે કે કોઈ જગ્યાએથી મસાલો બહાર નીકળવાની બીક નહીં રહી તમને અને સારા એવા ફૂલશે. તો સારા એવા તળાઈ રહ્યા છે, ધીમે ધીમે એકદમ ધીમી આંચ ઉપર આને તળવાના છે. બહુ ફાસ્ટ કરશો તો શું એકદમ લાલ થઈ જશે પણ અંદરથી થોડું કાચું રહેશે. તો બને ત્યાં સુધી એકદમ ધીમી આંચ ઉપર તળવાના. તો મિત્રો, જુઓ આપણી કચોરી સ્ટીક એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, અમુક કોઈ શેપ અનિવાર્ય નથી. તો ફર્સ્ટ ટાઈમ બનાવી ટ્રાય કરી હતી પણ વાંધો નથી આવ્યો, જોયું. અને અમુક જગ્યાએ કોઈ જગ્યાએ મસાલો નીકળી ગયો છે પણ એને તમે પેસ્ટ લગાવી દો મેંદાના લોટની, એટલે વાંધો નહીં આવે. બસ. તો મિત્રો, આવી રીતે જોતા રહેજો અવનવા વિડીયો અને નવી નવી રેસીપી સાથે આવતો રહીશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ.